રાપર નગરપાલિકા દ્વારા આગામી તારીખ 15મી ફેબ્રુઆરીથી ખાસ કરીને સ્વચ્છતા સંબંધી કેટલાક કડક પગલાઓ જારી કરવામાં આવ્યા છે, જેમાં સ્વચ્છતાનો ભંગ કરનાર વેપારીઓ સામે દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવશે. ચેમ્બરનો સહયોગ ઉપલબ્ધ બન્યો. હવે રાપરના પ્રતિનિધિઓને વિસ્તૃત અહેવાલ. રાપર નગરપાલિકા કચેરી નવનિયુક્ત ચીફ ઓફિસર શહી મૌલિક વૈશ દ્વારા રાપર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા દરેક વેપારી એસોસિએશન સાથે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટિંગમાં વેપારીઓને ફરજિયાત ડસ્ટબિનનો ઉપયોગ કરવા માટે તેમજ ડોર ટુ ડોર કચરા વાહનમાં જ નાખવા માટેની સૂચનાઓ જારી કરવામાં આવી હતી. તેમજ વન ટાઈમ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અને સમયસર વેરા ભરવા, જાહેર માર્ગ ઉપર કચરો ન ફેંકવા તેમજ જાહેર માર્ગ ઉપર કચરો ફેંકવાની સાથે દંડનીય કાર્યવાહી કરી સહિતની સૂચનાઓ જારી કરવામાં આવી હતી. આ બેઠકમાં ચેમ્બરના મહામંત્રી નિલેશભાઈ માલી, વિશ્વજીભાઈ દોશી, જયસુખગીરી ગોસ્વામી, દિનેશભાઈ સોની, હિતેશભાઈ પીઠડિયા, જયસુખભાઈ ગોળા, હરિલાલ ઠક્કર, સુનિલગીરી ગોસ્વામી, અરવિંદભાઈ મકવાણા, ધર્મેશભાઈ ગુબડિયા, અરવિંદભાઈ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત હતા. તેમની સાથે પ્રકાશ પટેલ, પ્રવીણભાઈ ખંડોર અને એસોસિએશનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. નગરપાલિકાના પ્રમુખશ્રીના પ્રતિનિધિ ભીખુભાઈ સોઢાએ વેપારીઓને સહયોગ આપવાની ખાતરી આપી હતી. રામજીભાઈ પીરાણા, ચીફ ઓફિસર મૌલિક વૈશ, દિનેશ સોલંકી, મહેશભાઈ સુથાર, નવગણ દેસાઈ, મુકેશ વાઘેલા પણ આ બેઠકમાં ખાસ હાજર રહ્યા હતા. તેમ આમ તક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા નિલેશભાઈ માલીએ જણાવ્યું હતું.